વેડ રોડ પર ગેંગસ્ટર સૂર્યા મરાઠીની તેની જ ઓફિસમાં તેના જ એક સમયના સાથીદાર હાર્દિક દ્વારા કરાયેલ હુમલામાં આમને સામને ચપ્પુના ઘા મારતા સૂર્યા અને હાર્દિક બંનેની હત્યા થઈ. હાર્દિકની સાથે સૂર્યાને મારવા ગયેલા હાર્દિકના ખાસ ગણાતા રાહુલ અને સતીશ પોલીસમાં હાજર થતા હોવાની ધરપકડ કરાઈ છે. વેડ રોડ વિસ્તારમાં ઓફિસમાં ઘૂસીને ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી હતી, જ્યારે હુમલો કરનાર હાર્દિક પટેલનું પણ મોત થયું હતું. આ કેસમાં પોલીસે 7 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો, જેમાં હુમલાખોર અને મૃતક હાર્દિકના ખાસ ગણાતા રાહુલ અને સતીશ ઉર્ફે બાબુ પોલીસમાં હાજર થયા હતા. ચોક બજાર પોલીસે રાહુલ અને સતીશ ઉર્ફે બાબુની હાલ તો ધરપકડ કરી તેઓની પૂછપરછ હાથ ધરી છે. બે દિવસ પહેલાં એટલે કે 12 તારીખે બપોરના 1:45ના અરસામાં વેડ રોડ પર ત્રિલોક નગર સોસાયટી છે અને એમાં સાંઈ દર્શન એપાર્ટમેન્ટમાં સૂર્યા મરાઠી રહે છે અને એની બાજુમાં એની ઓફિસ છે. સૂર્યા મરાઠી એની ઓફિસમાં હાજર હતો ત્યારે 1:45ના અરસામાં 7 જણા આવ્યા અને એના ઉપર ખૂની હુમલો કરેલો અને એનું મોત નોંધ્યું. સૌ પ્રથમ સૂર્યા મરાઠીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. મહાવીરનગર હોસ્પિટલમાં એ મરણ ગયેલ. પોલીસે ખૂનનો ગુનો નોંધેલો છે અને આ 7 આરોપીઓને સીસીટીવી ફૂટેજ અને પોલીસ સર્વેલન્સ દ્વારા ધરપકડના ચક્રો તાત્કાલિક ગતિમાન કર્યા હતા. એમાં 2 આરોપીઓ પોલીસે ધરપકડ કરેલ છે. આ બંને આરોપી સતીશ ધાગડે અને રાહુલ પીપળે છે. બીજા આરોપીઓ ક્યાં છે એ બાબતે આ બંને આરોપીઓની હાલ પૂછપરછ ચાલુ છે. આ બંને આરોપીઓનો પણ ગુનાહિત ઇતિહાસ છે અને આ સૂર્યા મરાઠી મળનાર પોતે એક ગુનાહિત મોટો રેકોર્ડ સુરત શહેરમાં ધરાવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ જે 7 આરોપીઓ મારવા આવ્યા હતા એમાં મુખ્ય આરોપી તરીકે હાર્દિક પટેલ છે. એ હાર્દિક પટેલને પણ આ હુમલામાં ઈજા થઈ હતી અને એ ઈજાથી એનું પોતાનું પણ મોત થયું છે અને એ બાબતે એની પત્ની નયનાબેન પટેલે પણ મરનાર સૂર્યા મરાઠી વિરુદ્ધ ફરિયાદ આપી છે. આ કામે 2 ખૂનના ગુના નોંધાયા છે. મૂળ હેતુ આ તપાસમાં એવો જણાયો છે કે સૂર્યા મરાઠી છેલ્લા 3 વર્ષથી કતારગંજના ખૂનના ગુનામાં જેલમાં હતો અને 12/2 જે બનાવ બન્યો એના 5 થી 6 દિવસ પહેલાં એ નિર્દોષ છૂટેલ છે. હાર્દિક પટેલ કે જે મરણ ગયેલ છે, હાર્દિક પટેલની પત્ની નયનાબેન સાથે આ સૂર્યા મરાઠી જ્યારે જેલમાં હતો ત્યારે નવરાત્રિના સમય પર પેરોલ પર આવેલો. નવરાત્રિ દરમિયાન એની પત્ની નયનાબેનની છેડતી કરેલી અને જેના કારણે હાર્દિક ગુસ્સે ભરાયેલો અને હાર્દિક મૂળ પણ એની સાથે એનો મિત્ર અને એની સાથે સંકળાયેલો હતો અને આ કારણે એનું ખૂન કરવામાં આવ્યું. હાર્દિક કેવી રીતે મરી ગયો? હાર્દિકને કેવી રીતે અસલ તો શું છે? આ કે ઘટનાક્રમ શું રહ્યો હતો? ઘટના જે છે એ સૂર્યા મરાઠીની ઓફિસની અંદર બનેલી છે. ઓફિસ ઘણી નાની છે. એમાં આ ઘટના ઘડી ત્યારે સૂર્યા મરાઠી અંદર એકલો હતો અને 7 જણા હુમલો એની પર કર્યો. સીસીટીવી ફૂટેજ અને માહિતી મળેલ છે કે એની અંદર જ સૂર્યા મરાઠીએ હાર્દિક ઉપર ઘાતક હુમલો કરેલો છે અને એને સાથળના ભાગે જમણા પગે ધોરી નસ કપાઈ જવાથી લોહી વહી જવાથી એનું ખૂન થાય છે. સૂર્યા મરાઠી હત્યા કેસમાં સુરત પોલીસે અત્યાર સુધી 50થી વધુ લોકોની પૂછપરછ કરી છે. જો કે મુખ્ય આરોપીઓ પૈકી રાહુલ અને સતીશ ઉર્ફે બાબુ હાલ પોલીસમાં હાજર થયા હોય તેઓની પૂછપરછમાં જ સત્ય હકીકત બહાર આવશે તેમ લાગી રહ્યું છે.